गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर नंबर 11 रचनाओं विषय अभ्यास करीशुं। रचनाओं माटे तमारे जोड़े परिकर पेन्सिल फूटपट्टी होवी जरूरी छे। रचना एवी छे कि आपेल किरणना उद्भव बिंदु पर 90 अंशना खूणानी रचना करो। तमारे 90 अंशनो खूणो दोरवानो छे अने प्रमाणित करवानो छे। तमारे 90 अंशनी खूणानी रचना करवानी छे अने एने प्रमाणित करवानो छे। तो विद्यार्थी मित्रों, सौथी पहेला आपणे आपेल किरण, तमने किरण आपेलू छे, तो सौथी पहेला आपणे किरण OA दोरीए। सौथी पहेला आपणे एक किरण आपेल किरणना उद्भव बिंदु पर एटले एक किरण दोरीशुं। तो सौथी पहेला एक किरण OA दोरीए। तो विद्यार्थी मित्रों, आ एक किरण हूँ दोरू छू OA, आ O अने आ A। आपेल किरणना उद्भव बिंदु पर एटले किरण OA दोर्यू। हवे तमारे शुं करवानुं छे, O ने केन्द्र गणी, हवे आपणे 90 अंशना खूणानी रचना करवानी छे। एटले O ने केन्द्र गणी अनुकूल त्रिज्या लई, तमारी त्रिज्या तमे जे लेवो लई शको छो, पण थोड़ी नानी त्रिज्या लेवानी। मोटी त्रिज्या लेशो तो वर्तुळ घणो मोटो आवशे। तो ओने केन्द्र गणी अनुकूल त्रिज्या लई अर्धवर्तुळ દોરવાનું છે। तो विद्यार्थी मित्रों, हूँ पेला त्रिज्या लऊं छूं। बे सेंटीमीटर जेटली आ ओने केन्द्र, आ तमारुं केन्द्र छे अने आ अनुकूल त्रिज्या लई एक अर्धवर्तुळ દોરવાનું છે। तो विद्यार्थी मित्रों, आ ओने केन्द्र तरीके लई अनुकूल त्रिज्या लई अर्धवर्तुळ દોર્યું છે। મેં ત્રિજ્યા 2 સેન્ટીમીટર લીધી છે ફૂટપટ્ટીની મદદથી। હવે શું કરવાનું છે કે ઓને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોર્યું છે। આ અર્ધવર્તુળ કિરણ OA ને આ જે બિંદુમાં છેદે છે એ બિંદુ નામ આપ્યું, આપણે બી બિંદુ નામ આપીએ। જે કિરણ OA ને બી બિંદુમાં છેદે છે, હવે શું કરવાનું છે કે એ જે ત્રિજ્યા લઈ, તમે જે શરૂઆતમાં ત્રિજ્યા લીધી હતી એની એ ત્રિજ્યા લઈ બી ને કેન્દ્ર ગણી ચાપ મારવાનો છે। એટલે એટલી ત્રિજ્યા લઈ, એટલે આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી હતી, સોરી 2 સેન્ટીમીટર ત્રિજ્યા લીધી હતી, એટલી ત્રિજ્યા લઈ અને હવે તમારે બી ને કેન્દ્ર ગણવાનું છે। તો હવે આ બીને કેન્દ્ર ગણી અને એક ચાપ મારીએ, ઓકે, જે અર્ધવર્તુળને સામા છેદે છે, સીમા છેદે છે, એટલે અહીંયા આપણે નામ આપીએ સી, આ બિંદુ નામ આપી દઈએ સી। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ શું કરીશું આપણે, એ જે ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર ગણી ચાપ દોરો। હવે તમારે એ જે ત્રિજ્યા લેવાની છે અને સીને કેન્દ્ર ગણીને ફરીથી એક ચાપ દોરવાનો છે। તો ફરીથી એની એ ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર ગણી અને એક આ ચાપ દોરું છું। ઓકે, ચલો હવે શું કરીશું, ફરીથી સીને કેન્દ્ર તરીકે લઈ એ જે ત્રિજ્યા લઈ ચાપ દોરવાનો છે, જે બિંદુ ડી માં છેદે છે, એટલે આને આપણે બિંદુ નામ શું આપીશું, ડી બિંદુ નામ આપીએ। અહીંયા આપણે નામ આપીશું ડી, આ ડી બિંદુ છે। હવે વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું છે એ ખાસ યાદ રાખો કે કિરણ OC અને કિરણ, એટલે તમારે હવે આ OC કિરણ દોરવાનું છે, એક OD કિરણ દોરવાનું છે। તો આપણે એક કિરણ OC દોરીશું અને એક કિરણ OD દોરીશું ફૂટપટ્ટીની મદદથી। આ તૂટક દોરીશું એટલે ખ્યાલ આવે, આ એક કિરણ OC, આ બીજું કિરણ OD,
तो बे किरणों दौरिया क्या क्या ओसी ने ओडी दौरी करा। अबे बिंदु सी ने डी ने केंद्र गणी। अबे बिंदु सी ने डी बंदे ने केंद्र गणी अनुकूल त्रिज्या रे चाप दोरो जे परस्पर कोई एक बिंदु में छेद से पछी आपणे ए बिंदु नु नाम आपीशुं। विद्यार्थी मित्रों बी ने सी या डी ने सी आ बंने ने केंद्र तरीके लई अने अनुकूल त्रिज्या लेवानी छे पाछी। चलो त्रिज्या आपणे फरीथी एनी ए ज लईए। सी ने केंद्र गणी अहीं एक चाप मार्यो ए प्रमाणे आ डी ने केंद्र गणी अहीं चाप मारू छू। आ बे चाप ज्या परस्पर छेदे छे ए बिंदु ने आपणे नाम आपीए एफ। हवे शुं करवानुं छे किरण ओ एफ दोरो। हवे तमारा किरण ओ एफ दोरवानुं छे। आ किरण ओ एफ दोराई गयो। तो हवे किरण ओ एफ दोर्या पछी जे तमारो खूणो खूणो कयो आवशे ए ओ एफ ए तमारो काटकोण त्रिकोण बनशे 90 अंश नो खूणो बनशे। तो फरीथी जोई लईए। पहेला सौथी पहेला किरण ओ ए दोरीए। ओ ने केंद्र तरीके लई अनुकूल त्रिज्या लई त्रिज्या आपणे 2 सेंटीमीटर लीधी हती। એ ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ દોરવાનું હતું। આમ એ અર્ધવર્તુળ દોરી દીધું આપણે। પછી શું કરવાનું હતું? અર્ધવર્તુળ દોર્યા પછી એ જે ત્રિજ્યા લઈને બીને કેન્દ્ર ગણીને એક અહીંયા આપણે અર્ધવર્તુળ ઉપર ચાપ માર્યો છે એ જે કયા બિંદુમાં છેદે છે? સી બિંદુમાં છેદે છે। ફરીથી સીને કેન્દ્ર તરીકે લઈ એ જે ત્રિજ્યા લઈ અહીંયા ચાપ માર્યો છે એટલે જે અર્ધવર્તુળને ડીમાં છેદે છે। પછી આપણે ઓસી કિરણ દોર્યું, ઓડી કિરણ દોર્યું। પછી શું કરવાનું હતું કે સી અને ડી ને કેન્દ્ર તરીકે લઈ અને અનુકૂળ ત્રિજ્યા લેવાની હતી। સી ને પણ કેન્દ્ર તરીકે લઈ અને ત્રિજ્યા અનુકૂળ લઈ અને અહીંયા આપણે ચાપ માર્યો છે। ડી ને કેન્દ્ર તરીકે લઈ અહીંયા ચાપ માર્યો છે। આ બે ચાપ જ્યાં પરસ્પર છેદે છે તે બિંદુ નામ આપણે એફ આપી દીધું। પછી આપણે કિરણ ઓએફ દોર્યું। આમ તમારો ખૂણો એ ઓ એફ એકલાનો થશે 90 અંશનો થશે। તો વિદ્યાર્થી મિત્રો આ રચના દોરી એના આધારિત રચનાના મુદ્દા લખીએ। રચનાના મુદ્દામાં પહેલો મુદ્દો, સૌથી પહેલા આપણે શું કર્યું છે? કિરણ ઓ એ દોરો। સૌથી પહેલા કિરણ ઓ એ દોરવાનું છે। એના પછી છે ઓને કેન્દ્ર તરીકે લઈ, ઓને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો જે ઓએને બિંદુ બીમાં છેદે છે, જે ઓએને બિંદુ બીમાં છેદે છે। પછી શું કર્યું? એ જ ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર ગણી, એ જ ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર ગણી ચાપ દોરો જે અર્ધવર્તુળને બિંદુ સીમા છેદે છે। જે અર્ધવર્તુળને બિંદુ સીમા છેદે છે એના પછી ચોથા નંબરનો મુદ્દો કયો આવશે કે એ જે ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર ગણી, એ જે ત્રિજ્યા લઈ સીને કેન્દ્ર ગણી ચાપ દોરો જે અર્ધવર્તુળને ડીમાં છેદે છે, અર્ધવર્તુળને ડીમાં છેદે છે એટલે કે શું થયું? બીસી બરાબર સીડી બરાબર ડીઈ, અહીંયા આપણે આ જે બિંદુ છે નામ આપી દઈએ ઈ, આ જે બિંદુ છે
ना आपी दिए ई तो त्रणे चाप समान कहे कहे गया बीसी बराबर सीडी बराबर डीई आती चाप बीसी बराबर चाप सीडी बराबर चाप डीई त्रणे चाप समान थया। पछी शू कर्यु किरण ओसी ने किरण ओढ़ी दोर्यु छे लखी किरण ओसी अने किरण ओढ़ी दोरो। हवे शू करवानुं छे के सी अने डी ने केन्द्र गणी बंने ने केन्द्र तरीके लेवानुं छे। सी अने डी ने केन्द्र गणी अनुकूल त्रिज्या लई सी ने डी ने केन्द्र गणी अनुकूल त्रिज्या लई चाप दोरो जे परस्पर कया बिंदु में छेदे छे आकृति में दर्शायेलो छे जे परस्पर एफ बिंदु में छेदे छे। पछी आपणे शुं कर्युं किरण ओएफ दोर्यु छे तो लखीए किरण ओएफ दोरो। आम छेल्लो मुद्दो आवशे आम खूणो ए ओ एफ बराबर केटला अंशनो थशे तमे जोई शको छो के जे काटकोण त्रिकोण छे 90 अंशनो तमने मळी जशे। હવે વિદ્યાર્થી મિત્રો આ રચનાના મુદ્દા થયા હવે એને આપણે પ્રમાણિત કરવાની છે। તો પ્રમાણિત તો વિદ્યાર્થી મિત્રો અર્ધવર્તુળનું કેન્દ્ર ઓ છે અર્ધવર્તુળનું કેન્દ્ર ઓ આપેલું છે અને અર્ધવર્તુળ એ ત્રણ સમાન ભાગમાં વહેંચાયેલું છે। अर्धवर्तुळ त्रण समान भाग में वेचायेलू छे एटले के चाप बीसी बराबर चाप सीडी बराबर चाप डीई आगळ पण आपणे लख्युं छे। हवे विद्यार्थी मित्रों तमे जोई शको छो के खूणो बीओसी बराबर खूणो सीओडी बराबर खूणो डीओई आ त्रणे खूणा समान छे कारण के वर्तुळनी जीवाओ केन्द्र आगळ समान खूणा अंतरे छे। कारण लखीए वर्तुळनी जीवाओ केन्द्र आगळ समान खूणा रचे छे माटे त्रणे नो सरवाळो बीओसी खूणो सीओडी प्लस खूणो डीओई बराबर 180 अंश पण बीओसी बराबर तो सीओडी बराबर डीओई आपेलू छे मटे आना बराबर बीओसी लखाय आना बराबर बीओसी लखाय खूणो बीओसी प्लस खूणो बीओसी प्लस खूणो बीओसी बराबर 180 अंश टोटल सरवाळो केटलो थशे त्रण वखत खूणो बीओसी बराबर 180 अंश माटे खूणो बीओसी बराबर 180 अंश भाग्या 3 बराबर केटला आवशे 60 अंश आवशे। ओके विद्यार्थी मित्रों अर्धवर्तुळनुं केन्द्र ओ छे अर्धवर्तुळ 3 समान भागमां वेचायेलुं छे। हवे खूणो बीओसी बराबर खूणो सीओडी बराबर खूणो डीओई कारण के वर्तुळनी जीवाओ केन्द्र आगळ समान खूणा रचे छे तो त्रणेयनो सरवाळो 180 अंश थई जाय। बीओसी बराबर तो सीओडी बराबर डीओई आपेलू छे मारे 3 वखत खूणो बीओसी बराबर 180 अंश तो खूणो बीओसी बराबर 180 भाग्या 3 એટલે કેટલા મળશે 180 ને 3 વડે ભાગીએ એટલે તમને જવાબ 60 અંશ મળશે। હવે કિરણ ઓએફ એ ખૂણા સીઓડી નો દ્વિભાજક છે માટે શું લખી શકાય ખૂણો COF બરાબર દ્વિભાજક છે એટલે 1/2 ખૂણો COD બરાબર 1/2। હવે COD કેટલો થશે તમે BOC 60 શોધ્યો તો COD પણ કેટલો થાય 60 જ થશે એટલે 1/2 × 60 બરાબર જવાબ કેટલો આવશે 30 અંશ આવશે। હવે ખૂણો BOC પ્લસ ખૂણો COF નો સરવાળો કરીએ તો 30 અંશ પ્લસ 60 અંશ બરાબર કેટલો આવશે 90 અંશ થશે
માટે આ બંનેના સરવાળા બરાબર શું લખાય ખૂણો બીઓ એફ બરાબર 90 અંશ માટે એઓ એફ બરાબર પણ કેટલો થશે 90 અંશ તો આ એને પ્રમાણિત કરી એટલે કે એની સાબિતી આપી તો વિદ્યાર્થી મિત્રો આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 અંશના ખૂણાની રચના કરી રચનાના મુદ્દા લખ્યા અને એને પ્રમાણિત કરી હતી આજ પ્રમાણે હવે બીજી રચના જોઈએ આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 45 અંશના ખૂણાની આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 45 અંશના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો પરીક્ષામાં ફક્ત એમ કહ્યું હોય કે ભાઈ 45 અંશના ખૂણાની રચના કરો અને રચનાના મુદ્દા લખો તો પછી પ્રમાણિત કરવાની જરૂર નથી ચલો જવાબ પહેલા રચના દોરીએ તમને આપેલ કિરણ એટલે કિરણ આપણે ઓએ લઈએ તો સૌ પ્રથમ એક કિરણ ઓએ દોરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા એક કિરણ ઓએ દોરું છું આ કિરણ ઓએ હવે શું કરવાનું છે કે ઓને કેન્દ્ર તરીકે લઈ આગળ જે રચના આપણે દોરી હતી એ પ્રમાણે છે ઓને કેન્દ્ર ગણી અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો તો અહીંયા હું ત્રિજ્યાનું માપ બે પોઈન્ટ 5 લઉં છું તો ઓને કેન્દ્ર તરીકે લઈ અને આ 2.5 સેમી ત્રિજ્યા લઈને અર્ધ વર્તુળ દોરું છું ઉને કેન્દ્ર તરીકે લઈ 2.5 સેમી ત્રિજ્યા લઈને આ અર્ધ વર્તુળ દોરેલું છે જે આ અર્ધ વર્તુળ જે કિરણ ઓએ ને કયા બિંદુમાં છેદે છે બિંદુનું નામ આપીએ બી આપણે તો જે ઓએ ને બી બિંદુમાં છેદે છે હવે શું કરવાનું છે ફરીથી કે બી ને કેન્દ્ર તરીકે લઈ એ જે ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અર્ધવર્તુળને કોઈ એક બિંદુમાં છેદશે તો ફરીથી આ બી ને કેન્દ્ર તરીકે લઈ એ જે ત્રિજ્યા લઈ ચાપ દોર્યો છે જે અર્ધવર્તુળને આપણે બિંદુનું નામ આપીએ સી તો જે અર્ધવર્તુળને સીમાં છેદે છે આ ત્રણ રચના મુદ્દા લખીશું ફરીથી સીને કેન્દ્ર તરીકે લઈ એ જે ત્રિજ્યા લઈ ચાપ દોરવાનું છે એટલે જોઈ લઈએ આપણે ત્રિજ્યા એની એ જ છે તો ફરીથી આ સીને કેન્દ્ર તરીકે લઈ એ જે ત્રિજ્યા લઈ ચાપ દોરું છું જે અર્ધવર્તુળને ડીમાં છેદે છે એટલે અહીંયા નામ આપીએ આપણે આ ડી હવે ડીને કેન્દ્ર ગણી એ જ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અર્ધવર્તુળને હવે ફરીથી એની એ ત્રિજ્યા લઈ ડીને કેન્દ્ર ગણવાનું છે અને ચાપ દોરવાનું છે અને જે અર્ધવર્તુળને ચાપ દોર્યો છે જે અર્ધવર્તુળને ઈમાં છેદે છે ચાપ થોડો મોટો દોરીશું તો તમને ખ્યાલ આવે આ જે છેદ બિંદુ છે આ નામ આપી દઈએ ઈ હવે શું કરવાનું છે કે કિરણ ખૂણા બીઓસી નો દ્વિભાજક
સૌથી પહેલા આપણે કિરણ એનો દ્વિભાજક છે તો આ કિરણ દોરીશું આ એક આ કિરણ દોરીએ હવે શું કરીએ આપણે કે આ બંને ત્રિજ્યાઓ સમાન લઈ સી અને ડી આ બંનેની ત્રિજ્યાઓ સમાન લેવાની છે અને અહીંયા ચાપ દોરીએ અને એક આ કિરણ રચીએ પહેલા સૌથી પહેલા આ કિરણ રચાઈ ગયું હવે ખૂણા બી ઓ સી નો દ્વિભાજક કયો દોરવાનો છે ઓ એફ દોરી તો ખૂણો બી ઓ અને સી એનો દ્વિભાજક છે એટલે આ જે ત્રિજ્યા હતી એના કરતાં આપણે અડધી ત્રિજ્યા લેવી પડશે તો એ જે ત્રિજ્યા હતી એને અડધી ત્રિજ્યા જ આપણે લઈશું અને દ્વિભાજક પછી દોરીએ આ જે ચાપ છે એનો દ્વિભાજક અને કિરણ રચીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ખૂણો તમને મળશે એ ખૂણા બીઓસી નો દ્વિભાજક કિરણ ઓ એફ આપણે દોરી આ નામ આપી દઈએ ઓ એફ હવે ચાપ બીસી એ બે સમાન બી એફ અને એફસી માં વહેંચાયેલા છે તમે જાણો છો આકૃતિ ઉપરથી માટે આ ખૂણો બી ઓ જી આ ખૂણો બી ઓ જી બરાબર ખૂણો એ ઓ જી એ કેટલાનો થશે 45 અંશનો તમને મળશે એટલે આ જે ખૂણો છે 45 અંશનો થશે તો વિદ્યાર્થી મિત્રો આના પહેલા રચનાના મુદ્દા લખીએ રચનાના મુદ્દા એમાં પહેલો મુદ્દો છે સૌ પ્રથમ કિરણ ઓએ દોરો ઓને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરો જે કિરણ ઓએ ને બિંદુ બીમાં છેદે છે જે કિરણ ઓએ ને બિંદુ બીમાં છેદે છે હવે શું કરવાનું છે બીને કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અર્ધવર્તુળને જે અર્ધવર્તુળને બિંદુ સીમા છેદે છે સીને કેન્દ્ર ગણી સીને કેન્દ્ર ગણી એ જ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અર્ધવર્તુળને ડીમાં છેદે છે જે અર્ધવર્તુળને ડીમાં છેદે છે ડીને કેન્દ્ર ગણી એ જ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અર્ધવર્તુળને બિંદુ ઈમાં છેદે છે
क्या चाप थवान से माटे बीसी अहीं आपणे सी बिंदु नाम आपी दीए आ सी छे मेटे बीसी बराबर सीडी बराबर डी थाय पछी शुं करीए खूणा एफ ओ सी नो द्विभाजक किरण ओजी दोरो खूणा एफ ओ सी नो द्विभाजक किरण ओ जी दोरो आम खूणो बी ओ जी बराबर खूणो ए ओ जी बराबर कितना मळशे तमे कोण मापक थी मापी शको तो 45 अंश नो मळशे। तो विद्यार्थी मित्रों आ रचना मुद्दा थया हवे एने आपणे प्रमाणित करिए। तो प्रमाणित में तमे जाणो छो के समान चाप केन्द्र आगळ समान खूणा अंतरे छे एटले त्रणनो सरवाळो 180 अंश हशे। त्रणे चाप समान छे एटले त्रण वखत खूणो बीओसी बराबर 180 एटले एनुं माप 60 आवशे। पछी किरण ओएफ ए खूणा बीओसी नो द्विभाजक छे एटले सूत्र लखाशे सीओएफ बराबर 1/2 ગુણાકારમાં બીઓસી 60/2 એટલે 30 આવશે। એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને કેટલા અંશ મળશે 45 અંશ મળશે। એની સાબિતી આપી પ્રમાણિકમાં શું લખીએ પેલા તો ખૂણો બીઓસી બરાબર ખૂણો સીઓડી બરાબર ખૂણો ડીઓઈ કારણ કે સમાન ચાપ આગળ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે માટે શું લખાય બીઓસી પ્લસ સીઓડી બરાબર ડી સોરી પ્લસ ડીઓઈ બરાબર 180 અંશ। આગળની પ્રમાણિક કરીએ એ પ્રમાણે કેટલા વખત લખાય ત્રણ વખત બીઓસી બરાબર 180 અંશ માટે ખૂણો બીઓસી બરાબર 180 અંશ ભાગ્યા 3 બરાબર જવાબ કેટલો આવશે 60 અંશ આવશે। હવે આપણે લખીએ કિરણ ઓએફ એ किरण ओ एफ ए खूणा कोनो द्विभाजक छे बीओसी नो द्विभाजक छे। जो ए बीओसी नो द्विभाजक होय तो लखाय सीओ एफ बराबर 1/2 ગુણાકારમાં ખૂણો કયો થાય બીઓસી એટલે 1/2 ગુણાકારમાં 60 અંશ બરાબર જવાબ કેટલો આવશે 30 અંશ આવશે। એ જ પ્રમાણે આપણે લખીએ એ જ પ્રમાણે કિરણ ઓજી એ કોનો દ્વિભાજક છે ખૂણા સી ઓ એફ નો દ્વિભાજક છે એટલે શું લખીશું ખૂણો એફ ઓ જી બરાબર 1/2 ગુણાકારમાં ખૂણો કયો આવશે સી ઓ એફ આવશે એટલે 1/2 ગુણાકારમાં 30 અંશ બરાબર જવાબ કેટલો આવશે 15 અંશ। હવે આ પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કરી આ 2 નંબર છે આ 1 નંબર છે तो परिणाम एक ने बे परथी परिणाम एक ने बे परथी शू लखाशे खूणो सीओ एफ प्लस खूणो एफ ओ जी बराबर 30 अंश प्लस कितला 15 अंश बराबर सरवाळो करो तो 45 अंश हशे। माटे लखीए खूणो बीओ एफ प्लस खूणो एफ ओ जी बराबर 45 अंश कारण के सीओएफ बराबर शू थे बीओएफ थे आम खूणो बीओ जी बराबर 45 अंश जे प्रमाणित थे कहवा। थैंक यू।